આપણા જીવનમાં પ્રેક્ટિકલ બનાવો, નહીં તો સમય આવશે ત્યારે બધું જાણવા છતાં આપણે કંઈ જ નહીં કરી શકીએ. અને એટલે મહારાજે ને મોટાએ આપણને આ સિદ્ધાંતને સંકલ્પ આપ્યો કે મહેરબાની કરીને કોઈ દાડો દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો, દરેકને આ દ્રષ્ટિથી જુઓ. આ મારી પત્ની છે, ના મારો પુત્ર છે, ના મારી દીકરી છે, મારી 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 ન કરશો. બોલવું પડે, ચિંતા પ્રભુને હોંપતા શીખો, મહારાજને હોંપતા શીખો. મહારાજે આપણને એના માટે જ આ વર્ષના બાપજી આપણને 5 સંકલ્પો આપ્યા છે. એમાંનો એક સંકલ્પ, સૌમાં મહારાજના દર્શન કરો, આત્મીયતા થશે. અને બીજો સંકલ્પ, સૌની આગળ સત્સંગમાં નિર્માની થાઓ. કોઈ પ્રકારનું માન મહારાજ કે સત્સંગમાં આવી ન રાખવું. મહારાજ કે ઘણાને પોતાના ગુણનું માન હોય, પોતાની આવડતનું માન હોય, પોતે સેવા કરે ને એનું માન આવે, હું કેવી સેવા કરું છું. મહારાજ કે ભગવાનની ભક્તિ પણ માને રહિત નથી થતી, માન સ્વતી થાય. ઘણા ભગવાનની ભક્તિ કરતા હોય પણ માન હોતી થાય. જો માનનો હવા દેવો છે, મહારાજે ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ શ્વાન હોય, શ્વાન શ્વાન એટલે કૂતરો હોય, અને કૂતરું રસ્તામાંથી ક્યાંક હાડકું મળી જાય ને, હાડકું, તો એ હાડકાનો ટુકડો મોઢામાં લઈ અને કૂતરું શું કરે, એને ચાવે. ચાવે એટલે એના પેઢા છોલાય, પેઢા છોલાય એટલે લોહી નીકળે. પેલું કૂતરું શું જાણે છે કે હાડકામાંથી લોહી નીકળ્યું, એમ જાણીને વધુ ને વધુ ચાવતું જાય, વધુ લોહી નીકળે. એને એમ લાગે કે હાડકામાંથી લોહી નીકળે છે, હકીકતમાં હાડકામાંથી નીકળે છે કે એનું ને એનું લોહી છે. આ કૂતરું ડાયું કહેવાય, ગાંડું કહેવાય, ગોંડું, તમે જોયું છે ગોંડું કૂતરું, સમજ્યા? આ બધું આપણી ઉપર આવે છે. આપણે પણ આપણું દેહાભિમાન, જે દેહાભિમાન રૂપી હાડકું આપણે ચાવીએ અને એમાંથી આપણને સુખ આવે છે, આહા હા મેં કર્યું, અને મારી નાખે સત્સંગમાં મૂકતો. કોઈ સંકલ્પ મહારાજના આપેલા ગુણ છે એમ સમજો, એના ધણી ના થાઓ, કોઈ દિવસ માલિક ન થાઓ. જે દિવસે મનાણો કે હું કંઈક છું, તે દિવસે ગયા સમજો. જે ભગવાનને આપતા આવડે છે ને લેતા પણ આવડે, કોઈ ગુણનું માન ન રાખો. બહુ સૂક્ષ્મ વસ્તુ છે. મહારાજે એટલે કહ્યું છે કે દેહાભિમાની માની છે ને એ શાહુકાર ચોર છે. શાહુકાર ચોર, શાહુકાર ચોર એટલે ખબર ન પડવા દે ઉપરથી, પણ અંદર એના માનનું પોષણ થતું હોય તો મહારાજે વચનામૃતમાં લખ્યું કે માનનું પોષણ થતું હોય તો 10 જણની સેવા કરે, અને જો માન ન મળે તો બેઠો ઊભો ના થાય, બેઠો હોય તો ઊભો ના થાય. બોલો, આ જીવનું અજ્ઞાન છે. એટલા માટે મહારાજે પહેલું કહ્યું બ્રહ્માનંદ સ્વામી દ્વારા કીર્તનમાં કે પહેલા સત્સંગ સમાગમ કરવો તો કેવી રીતે કરવો. સંત સમાગમ કી જેવો નિષધિના, સંત સમાગમ કી જે, પછી શબ્દ શું વાપરે છે, માનતજી સંતન કે મુખ સે, માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુધા રસ પીજે હો નિષધિન, સંત સમાગમ કીજે. પોતાના માનને ટાળીને સમાગમ કરવો. હું સમજું છું, મને બધી ખબર પડે છે, આ તો બધી વાતો મને આવડે છે, મેં બધી સાંભળેલી છે, હું જાણું છું બધું, હવે આના કરતાં તો હું સારું જાણું છું. આ બધું માન થયું, અને હજુ માનથી ભરેલો છે. હવે આખો ભરેલો જ છે, એ બેહે, ખાલી હોય તો કંઈક અમારું જાય ને, ખાલી હોય તો કંઈક અહીંથી લેવાય ને. જે ગ્લાસ ભરેલો જ હોય ને એમાં કોઈ ઉપર રેડે તો શું બધું એટલું ઢોળી જાય, એવું થાય કે નહીં પહેલાં. એટલે ભગવાનને સંતોનો સમાગમ કરવો તો ખાલી થઈને કરવો, ભરાયેલા થઈને ના કરવો. આપણે શાનાથી ભરાયેલા હોઈએ છીએ, દેહાભિમાનથી. મને બધી ખબર પડે છે, મને બધું આવડે છે, હું તો બધું જાણું છું, હવે મને તો બધી ખબર જ છે ને, એ કોઈ દાડો ભરાય નહીં, ખાલીનો ખાલી જ રહેવાનો.
સંતોની આગળ કોઈ દિવસ માન ન રાખો, ભગવાનની આગળ, હરિભક્તોની આગળ માન મૂકીને સેવા કરો, નહીંતર એ સેવા નિરર્થક થઈ જાય, એનું કોઈ ઠેકાણું ના રહે. મહારાજ કે કામી નભ્યો જાય સત્સંગમાં, કામી હોય ને, કામી એટલે વાસનિક, વાસનાવાળો કોઈ હોય ને એ નભ્યો જાય, કારણ કે એ નિર્માની થઈ શકે, પરંતુ માની ભક્ત કોઈ દાડો સત્સંગમાં નભતો નથી, એ વહેલો યા મોડો જવાનો જ સત્સંગમાંથી આવો, ભગવાનનો સંતનો સંગ એને છૂટી જવાનો. કોઈ પ્રકારનું માનો અંદર ઉદય ન થવા દેવું કે હું સમજુ છું, હું ડાયો છું, હું હોશિયાર છું, મને આવડે છે, બીજાને નથી આવડતું. મહારાજે પહેલું જ અને એટલે જ આ વર્ષનો સંકલ્પ આપ્યો છે કે નિર્માની થાવ, સૌની આગળ હાથ જોડીને, બીજા સમજે છે હું નથી સમજતો, બીજા મારા કરતાં આગળ છે એવું સમજતા શીખો, બીજા મારા કરતાં અધિક છે એવું સમજતા શીખો. આપણને સદગુણ નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં એટલે વાત આવે છે, સ્વામી કે ઉત્તર ભારતમાંથી ખાંડનું વેગન આવતું હતું, ખાંડનું વેગન, વેગન એટલે સમજ્યા ને, શું આખી સ્પેશિયલ ગાડી એની બારખાનું આવે ને, ગુડ્સ સમજ્યા, રેલવેમાં એ આખું વેગન આવતું હતું, અને એમાં એ ખાંડની ગૂણ ઢોળાઈ ગઈ, એટલે પડી ગઈ ધૂળમાં, ઢોળાઈ ગઈ તે ધૂળમાં, શું થઈ ગયું, ખાંડ ધૂળમાં પડી ગઈ, રેતી ભેગી. હવે એ કોણ કોણ ખાઈ શકે, હાથી, ગધેડા, ઘોડા, કોણ ખાય, કીડી કે મકોડા કે નાની નાની જીવત, જે નાની જીવત થાય ને એ જ ખાઈ શકે. એમ આ ઉત્તર ભારતમાંથી છપૈયાથી ખાંડનું વેગન આવ્યું છો, અને એ આ જગતના જીવો ભેગું પડી ગયું, હવે એને કોણ લાભ લઈએ કે પહેલાં, જે ઝીણા થાય નાના થાય ને એ, જો આપણે મોટા થયા કે હું આવો તો આપણાથી એ લાભ લઈ શકાય નહીં. સાંભળજો મુક્તો, બસ હે દયાળુ, હું કશું જ નથી, તમે બધા બધું જ છો. આ ભગવાનના ભક્તોને વિશે પણ એનો મહાત્મ્ય તો સમજાશે, પણ હું કંઈક છું અને બીજાને કંઈ આવડતું નથી તો સમજો કે સત્સંગમાંથી એક દિવસ પડવાનો. આવો મોંઘો સત્સંગ મળ્યો અને છતાં એનો લાભ ન લઈ શકાય, મુક્તો નિર્માની થવું. ભગવાનના ભક્તને વળી માન કેવું, અને માન પહેલાં નાનાની જોડે આવે, પછી એ માન જતું ઠેઠ જેનું ભજન કરે છે ને, મહારાજે વચનામૃતમાં લખ્યું કે જેનું ભજન કરે છે ને એને વિશે પણ માન આવે, એને વિશે એને અવગુણ આવે, અને માન આવે એટલે એમાંથી અવગુણ જન્મે, સમજ્યા, અભાવ આવે. મહારાજ કે આ જેને મોટાએ તો એવા શબ્દ લખ્યા, મહારાજ કે રાંકડું હોય ને, રાંકડું એટલે હાવ ગરીબ માણસ હોય ને, રાંક જેવો, એનામાં માનતો હોય. લ્યો તમે નાના છોકરાને જોજો, નાના છોકરાને ચોકલેટ આપો કે બિસ્કીટ આમ ધરો અને પછી આમ પાછી ખેંચી લો, એક બે વખત કરો જાઓ, જોજો ત્રીજી વખત, પછી તમે ખરેખર આપવા જાઓ ને, નથી લેવી, અને કદાચ લે ને તો ફેંકી દે, આમ જોજો. આ શું છે, આ માન? અરે બળદને, તમે ખેડૂત છો ખબર હશે, બળદને ગાડું ચલાવતા એને પૂંછડામાં હાથ નાખીને હો બાપો કોણ એટલે દોઢ મૂકે, બાપો કીધો ને એનું માન આવ્યો, હો બાપો કોણ તેમ એને આમ દોઢ મૂકે, સમજ્યા, મૂકતો. મોટામાં મોટો શત્રુ છે દેહાભિમાન, અહંકાર, મારી નાખે જીવને, ખતમ કરી નાખે, કરેલું બધું દૂર કરી નાખે. કોની આગળ માન રખાય, કોની આગળ ન રખાય, એટલે આ ભગવાનને ભગવાનના ભક્તોની આગળ, ભગવાનના સંતોની આગળ તો કેવા નિર્માની થવાનું હોય, કેવા દાસ થવાનું હોય. મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનને સંત પાંચ પાંચ ખાડા મારે, કદાચ ખાસડા મારે તો ખંચેરીને પાછા આપે, હે મહારાજ હું તમારો દાસ છું. સંતોને ખંચેરીને પાછા આપે, તમે મને કાઢી મૂકશો તો હું તમને નહીં છોડું. અહીંયા બેસવાનું ક્યાંથી મળે, અહીં બેહવાનું ક્યાંથી મળે, આ જોડામાં બેહવાનું ક્યાંથી મળે, આ ભગવાન સ્વામિનારાયણનો આશરો ક્યાંથી મળે, આવા સર્વોપરી ભગવાનને આવા દિવ્ય પુરુષનો સંગ ક્યાંથી મળે. પણ આ માન જીવને છે ને દેહાભિમાન પછાડી નાખે છે. અને બલબલા, મહારાજ કે બધાએ સત્સંગમાં ટકે પણ દેહાભિમાની ન ટકે,
દેહાભિમાની હોય ને સત્સંગમાં ન ટકે. આજે કે વહેલો યા મોડો એ જવાનો, મરવાનો, પડવાનો. અને એટલે આ વર્ષે આપણને એક નવું કીર્તન આપવામાં આવ્યું છે, આપણે બધા એને અનુસરવાનું છે. માન, કોઈ પણ પ્રકારનું માન આવતું હોય, પોતાને પૈસાનું, આવડતનું, દાન કરતા હોય તો દાનનું, કંઈક આપણામાં સેવા કરતા હોય તો સેવાનું, કોઈ પ્રકારનું માન ન રાખવું. મહારાજ એટલે વચનામૃતમાં એટલે કીર્તનમાં કહ્યું, નિર્માની થઈને પ્રભુને ગમો, મૂર્તિના સુખમાં સહેજે રમો. નિર્માની થઈને પ્રભુને ગમો. બધા હાથ જોડીને બોલો, આપણે બધા ભેગા પડવાનું છે. નિર્માની થઈને પ્રભુને ગમો, મૂર્તિના સુખમાં સહેજે રમો. નિર્માની થઈને પ્રભુને ગમો. હું તો આપને એક સામાન્ય દ્રષ્ટાંત આપું. આ તમારું આપણે આમ જોઈ શકીએ છીએ, આમ જોઈ શકીએ છીએ, આમ જોજો તમે, ઠેઠ આમ વાયા જોવો ને તો આમ માથું જાય છે. ભગવાને અહીંથી અક્કડ રાખ્યું હોત, અક્કડ આમ વળી હકે એવું ના રાખ્યું હોત તો શું દશા થાત? જરા કલ્પના તો કરો. આમ જોવું હોત તો અહીંથી આમ આખા ફરીએ તાર મેળ પડત. આ તો વગર ફરીએ બોલો, આમ જોવાય, આમ જોવાય, આમ જોવાય, આમ જોવાય. અહીંથી કેટલું ફ્લેક્સિબલ રાખ્યું છે. આ તમને વિચાર કરો કે આ આંગળીને જો આમ આમ બધી રીતે વળે, આ આંગળીને આમ સિદ્ધિ ને સિદ્ધિ અહીં આમ રાખ્યું હોત તો કેવી દશા થાત? તમે ખાત કેવી રીત? પહેલો તો પ્રશ્ન જે હતા, જમત કેવી રીત કહો? એમ આપણને અટંટ ન રહો. મહારાજ એમ કહે છે, અટંટ ન રહો. અટંટ એટલે અક્કડ ન રહો, બાવળિયા જેવા ન રહો. ભગવાનને, ભગવાનના સંતોની આગળ હાથ જોડીને ભલે દયાળુ આ કહેતા શીખો. મહારાજ બહુ રાજી થાય. એની આગળ અહમ, એની આગળ દેહાભિમાન, ભગવાનના ભક્તોની આગળ, સંતોની આગળ. સત્સંગ તો નિર્માની થવા માટેનો સત્સંગ છે, દાસ થવા માટેનો સત્સંગ છે. અને જે થયો દાસ એ જ મહારાજની આગળ પાસ, સમજી લેજો. અને જે થયો બોસ એને બહુ મોટો લોસ. આ એક હકીકત. જે બોસ થયો ને, બોસ એટલે સમજે ને મોટો, અકડ્યો ને એને બહુ મોટો લોસ છે. અને જે થયો દાસ એ મહારાજની આગળ સદાય પાસ. દાસ થવું, ભલે મહારાજ, ભલે દયાળુ, નાનામાં નાના સાધુની આગળ, નાનામાં નાના હરિભગતની આગળ, પણ હાથ જોડીને એને રાજી કરતા શીખવું. સત્સંગમાં અક્કડ ન ચાલે. અરે તમારા ઘરની અંદર પણ, સંસારમાં તે ભગવાનનો ભક્ત સંસારમાં અક્કડ ન હોય. તમે કોક સમય તો લોકો ચડી બે અમારી ઉપર, જો અક્કડ ના રહી હતા તમને ઉપર તમારો દાવો આવો હોય, હા કે હારા પછી ચડી બે, હારા દાદા થઈ જાય બધા, માથે ચડી બે. મૂકતો ફૂંફાડો રાખો, ફૂંફાડો જરૂર રાખો પણ કઈડવું નહીં. સમજ્યા? આ ફૂંફાડો થોડોક રાખો, ગ્રહસ્થને જરૂર પડે, પરંતુ દેહાભિમાન નહીં રાખો, અહંકાર નહીં રાખો. હું આમ કરી નાખો, હું આમ કરી નાખું, ભગવાનના ભક્તને ન શોભે. હો ગુણ હોય પણ આ જેનામાં અહંકાર રૂપી દોષ હોય ને, એના સોએ સોની હજાર ગુણ હોય ને, તો એની ઉપર પાણી ફરી વળે, મૂકતો મીંડું થઈ જાય. હજાર ગુણ હોય તો એનો એકે ગુણ શોભે નહીં, કારણ કે મોટો ભયંકર કલંક છે. દેહાભિમાન છે ને ભયંકર કલંક છે. કરેલું બધું તે એ હું રૂપી બિલાડો જેનામ પહી ગયો હોય એનું બધું બગાડી નાખે, બધું ખાઈ જાય. કરેલા સાધન, કરેલી માળા, કરેલી ભક્તિ, કરેલું ભજન બગાડી નાખે. સત્સંગની અંદર કેવા કેવા હરિભક્તો, ભગવાનના ભક્તો દેહાભિમાને કરીને કેટલા પડેલા છે. મુક્તો બાપાશ્રીની વાતમાં આવે છે કે બે હરિભગત હતા, અમદાવાદથી બાપાશ્રીનો એટલો બધો મહિમા સમજતા અબજી બાપાનો, તે અમદાવાદથી ભુજ સુધી ચાલતા જાય, કચ્છ ભુજ, અને ભુજથી બળદિયા 18 કિલોમીટર દંડવત કરતા કરતા જાય.
દંડવત કરતા કરતા, પણ એક વખત એમનું હચવાનું નહીં, એનું માન આવ્યું કે અમારા જેવો કોઈ નહીં, આટલું બધું ચાલીને આવનારો એક તો બતાવો, આટલું બધું દંડવત કરીને આવનારો એક તો બતાવો. એમને માન આવ્યું તો સત્સંગમાંથી ગયા ગયા. હજુ સુધી એમનો પત્તો નથી. બાપાએ લખ્યું વાતોમાં કે તન જેવાને પ્રાણ જેવા ચાલ્યા ગયા. આ દેહાભિમાને કરીને સત્સંગમાં અલૈયા ખાચર, તન જેવાને પ્રાણ જેવા ચાલ્યા ગયા. આજે અલૈયા ખાચર સત્સંગમાં કેવું પાત્ર, કેવા સત્સંગી હતા મહારાજની હયાતીમાં. 1000 ને ઓછામાં ઓછી એમણે સત્સંગી કરીને કંઠી બંધાવી હશે. કેટલાને? 1000 કંઠીઓ બંધાઈ હશે. 1000 ને સત્સંગી કર્યા હશે, અને 147 ને સાધુ કરેલા. સમજાય? સમજાય ને? સાધુ કરેલા 147. વિચાર કરો કેટલી આવડત હશે એમનામાં, કેવી બોલવાની છટા હશે. સ્વામિનારાયણ આજીવન બ્રહ્મચર્ય પાળેલું, આજીવન બ્રહ્મચર્ય, નિષ્કામી વર્તમાન, અઘરામાં અઘરી વસ્તુ. 12 બ્રહ્મચારી રહેલા, લગ્ન નહીં કરેલા, અરે જીવનમાં સ્ત્રીનો સ્પર્શ નહીં કરેલો, આખા જિંદગી દરમિયાન સ્ત્રીને સ્પર્શ નહીં કરેલો. બોલો કેટલું અઘરું કામ, ગૃહસ્થ આશ્રમમાં રહીનો. પણ અંદર અહંકાર આવી ગયો. શું? આખા સત્સંગની અંદર મારા જેવો બીજો કોઈ નહીં હો, હું 147 સાધુ કરી ગયો, 5 તો કોઈ કરી બતાવો, મેં 1000 કંઠી બંધાવી, તમે 10 તો બંધાવો. અહંકાર આવી ગયો અંદર. અને એમાં શું દશા થઈ? અહીંયા કીર્તનમાં એટલે શબ્દ વાપર્યા છે, હું કઈ કછું એવો માના મૂકીને, હું કઈ કછું એવો માના મૂકીને, શ્રીજીને સંપૂર્ણ કરતા કરો, હું કઈ કછું એવો માના મૂકીને, શ્રીજીને સંપૂર્ણ કરતા કરો. હું નથી કરતો, કોણ કરે છે? આ મારા મહારાજ કરે છે. હરી મારે જે ના કાય કાતો નથી એવો દાસ ભાવ નિયમાધરો. હરી મરજી વગર કશું શક્ય નથી, ભગવાનની મરજી વગર કાંઈ થતું નથી. મારાથી હુકું પાંદરું પણ ન તૂટે, આ સંકલ્પ રાખો, આ સમજણ કેળવવી. હું કરી નાખું, હું કરી નાખું, હું કરી નાખું, કશું ના થાય. સમજી લેવું કે ઓલું કૂતરું 4 પગાળું છે એટલે હું હું કરે છે, અને આ કૂતરું કેટલા પગાળું છે? પહેલાં 2 પગાળું એટલે હું હું કરે છે. સમજ્યા? આ હું હું કરે એ બધા આની જોડે સરખાવાય. શાની જોડે? ગાડા નીચે ચાલનારા કૂતરાની જોડે. અમારાથી કહેવાય નહીં, પણ મહારાજે કહી દીધું છે. હો સમજી લેજો. અલે આ ખાચરને માન આવી ગયું. સ્વામિનારાયણ ભગવાને જાણ્યું કે આ અહંકાર આવી ગયો છે, સત્સંગમાં ન ચાલે. મહારાજે અહંકાર ટળાવવાનો પ્રયત્ન ઘણો કર્યો હશે, ઘણો કર્યો હશે, પણ ન મેળ પડ્યો. અંતે સ્વામિનારાયણ ભગવાને સાંજની સભા હતી, બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, બ્રહ્માનંદ સ્વામી આ સત્સંગમાં 4 મોટેરા હરિભગત છે, દાદો ખાચર, સુરો ખાચર, ઝીણો ભાઈ અને અલૈયા ખાચર, આ 4માં નંબર પાડો. બ્રહ્માનંદ સ્વામી બહુ હોશિયાર એટલે સ્વામી યુક્તિ વાપરી, હાથમાં માળા હતી. મહારાજને કે મહારાજ માળા છે ને એટલે હું બોલતો નથી, માળા ફેરવતા ફેરવતા હો, એમ કહીને યુક્તિ કરી. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે નંબર પાડો. મુક્તાનંદ સ્વામી બહુ ભોળા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ જોખમ છે. મહારાજ કે હું બેઠો છું ને તમે શું કરવા ચિંતા કરો છો? અને ત્યાં નંબર પાડ્યા. શું? મુક્તાનંદ સ્વામી કહે છે, હે મહારાજ, પહેલો નંબર દાદા ખાચરનો, બીજો નંબર આ ઝીણાભાઈનો, હવે ત્રીજા ને ચોથામાં તકલીફ હતી હો, સુરો ખાચર આમ આમ મૂછું મળે અને અલૈયા ખાચર આમ મળે અને બે ખોખારા ખાય હામું જોડાવા, પણ સ્વામી હામું જોવે જ નહીં. અંતે સ્વામી બોલ્યા, મહારાજ સુરો ખાચર હવા દિયો બહુ, પણ અલૈયો ખાચર તો કેવળ માનની જ મૂર્તિ.
શું શબ્દ વાપર્યો? અલૈયો ખાચર કેવળ માનની મૂર્તિ. અને જ્યાં માનની મૂર્તિ કીધીને ત્યાં અલૈયા ખાચર પેટમાં તલવાર હતી એકદમ ઊભા થઈ ગયા. તલવાર ખેંચીને મુક્તાનંદ સ્વામીને કે મુંડિયા હેન, મારો નંબર છેલ્લો અને મને માનની મૂર્તિ કીધો. તલવાર ઉગામી સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ ગયા. અલૈયા ખાચર, આ મુક્તાનંદ સ્વામી અમારા ગુરુને ઠેકાણે છે અને એની ઉપર તે તલવાર ઉગામી, આજથી અલૈયો ખાચર સત્સંગમાંથી વિમુખ. જય સ્વામિનારાયણ, ગેટ આઉટ. અને ત્યાંથી અલૈયા ખાચર ગયા એ ગયા. બ્રહ્મચર્ય ક્યાંય હોળના ભાવમાં જતું રહ્યું અને સાધુ કર્યા હતા એ બધું ક્યાંય જતું રહ્યું, કરેલી સેવા દૂરધાણી, સત્સંગમાંથી ગયા. અને ગયા પછી ધંધો ચાલુ કર્યો. કેવો ધંધો? રિટેલ નહીં, હોલસેલ વેપાર ચાલુ કર્યો. શાનો વેપાર? હરિભક્તોને પાડવાનો. અત્યાર સુધી કંઠીઓ પહેરાવતા હતા, હવે કંઠીઓ તોડવા માંડી. સાધુ બનાવતા હતા, હવે સાધુ કોઈ નીકળે ને તો અવગુણ ઘાલીને, અભાવ ઘાલીને સાધુના લુગડા ઉતરાવે. અલૈયા ખાચર વાક છટા તો હતી, આવડત હતી. મહારાજે એટલે કીર્તનમાં મુક્તાનંદ સ્વામીએ લખ્યું, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પૈ સાકર વત ઝેરજો. જેમ પૈ સાકર એટલે દૂધપાકનું કુંડું હોય અને એમાં ઝેરનું ટીપું પડી જાય, શું થઈ જાય? પહેલાં બધું ઝેર થઈ જાય. ખૂબ ધ્યાન રાખજો મુક્તો, આપણે બધા હો. કોઈ આવડતનું માન કોઈ દાડો ન આવવા દેવું. સંતોની આગળ, ભગવાનના ભક્તોની આગળ હાથ જોડીને ભલે દયાળુ, ભલે દયાળુ, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, આમ જ કર્યા કરો મુક્તો. નહીંતર આવા આવવાના કોઈ ઠેકાણા રહ્યા નથી. સત્સંગમાંથી ગયા અલૈયા ખાચર અને અભાવ અવગુણનો એટલો બધો દ્રોહનો સ્ટોક કરી નાખ્યો, એટલો બધો અપરાધ કર્યો. અલૈયા ખાચરનો દેહાંત સમો આવ્યો અને આખા શરીર ચાઈણી જેવું થઈ ગયેલું. અભાવ ગુણ મારી નાખે, બધું થાય, આ ન થાય. ભગવાનના સંતોનો ભક્તોનો અવગુણ કે અભાવનામાં ન જવું. શરીર ચાઈણી જેવું થઈ ગયેલું, ચાઈણી જેવું એટલે સમજ્યા, આખા શરીરમાંથી લોહીને પાસ પરો નીકળે અને જીવતા અંદર જીવાત પડેલી આવડી આવી આવી ખદબદ 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 જીવાત આખા શરીરે. આ અભાવ અવગુણવાળાની સ્થિતિ સમજો, મારી નાખે. 20 વર્ષ રીબાણા, કેટલા વર? 20 વર સુધી જીવતા જમપુરી, જીવતા અંદર જીવાત પડેલી, શરીરમાં જીવાત, કોઈ સેવા કરનારું નહીં. ઝાડા પેશાબ પથારીમાં થાય, કોઈ સાફ કરનારું નહીં. અંદરથી પાસ પરુ નીકળે શરીરમાંથી અને પાસ પરુની અંદર આવી આવડી જીવાત પડેલી, હળવળ હળવળ હળવળ. અને એવી કૈડે રહેવાય નહીં, બૂમો પાડે. છતાંય સ્વામિનારાયણ ભગવાન અતિ દયાળુ, અતિ દયાળુ રે. સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે, વારી બહુ ના મીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. નિત્યાનંદ સ્વામીને મહારાજ સાથે અલૈયા ખાચર જોડે જૂનું હેત મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ અલૈયા ખાચરને દર્શન દેવા આવો ને. જેવો છે એવો તો મોય અપરાધી છે, દ્રોહી છે, તો એ મહારાજ એ તમારી ભક્તિ કરેલી છે ને પૂર્વે, માટે દયા કરો ને. મહારાજની ઈચ્છાની પણ બહુ આગ્રહ કર્યો. મહારાજ ગયા, આગળ સમાચાર કહેવાય ગયા, મહારાજ દર્શન દેવા આવે છે. પણ અભાવને અવગુણ એટલી પરાકાષ્ઠાએ પહોંચી ગયેલો તે શું કહે છે, મહારાજને કહી દો મારે એમનું મોઢું નથી જોવું, સમજ્યા, દર્શન ન કર્યા. બોલો મુક્તો, ખતમ કરી નાખી. હાથ જોડીને નિર્માની થઈને નિરંતર એક જ પ્રાર્થના કરવી. અને એટલે જ કીર્તનમાં એ શબ્દ વાપર્યો, અભાવ અવગુણ અમહિમાની વાત કદી ન કરીએ, અભાવ અવગુણ અમહિમાની વાત કાને ન ધારીએ, અભાવ અવગુણ ની વાતો થી જીવ તો સુનકાર થઈ જાય, જીવ તો સુનકાર થઈ જાય.
હેમાચી દ્રો કરતા કરતા અસુર ભાવી જાય હેમાચી દ્રો કરતા કરતા અસુર ભાવી જાય અભાવ અવગુણ મહિમાની વાતો કદી ન કરી. કોઈ દાડો એ લાઈને ના ચડવું. ઘણાને ટેવ હોય આવી કે જેટલા દર ભાડા ને એમાં અંગૂઠા નાખે. હવે ઉંદરડાનું ને ખિસકોલાનું હોય તો સમજ્યા, પણ ક્યાંક મણિધરનું દર આવી જાય, મણિધર એટલે સમજો છો ને પહેલા, કાળા નાગનું દર આવી જાય ને એમાં અંગૂઠો નાખવા જાય અને ટટકાઈ નાખે, શું દશા થાય પહેલાં? એના દાદા જોડે પહોંચી જાય કે બીજું કંઈ થાય? હા, આ ધંધો જ ખોટો. મહારાજને નિરંતર પ્રાર્થના કરવી કે હે દયાળુ, તમારો તમારા કોઈ ભક્તનો કોઈ સંતનો જાણે અજાણે મન કર્મ વચને અમને દ્રોહ ન થઈ જાય, અભાવ ન આવી જાય એવી દયા કરજો. અમે આ બધાના દાસ થઈને જીવી શકીએ. નાનામાં નાના થવામાં મજા છે, મોટા થવામાં મજા નથી. સૌના સેવક થવું, સૌના દાસ થવું, સૌની સેવા કરવી, આ ભગવાનના મુક્તો છે આ બધા. ભલે કોઈનામાં આવડત ઓછી વધુ હોય, પરંતુ આ બધા ભગવાન સ્વામિનારાયણે સ્વીકારેલા છે. ઘણી વખત ગામડામાં ગામમાં રહેતા હોય ને એટલે ઘર કી બાત થઈ ગઈ હોય, જોડે જોડે રહેતા હોય એટલે ઘર કી બાત, હવે આ તો ઠીક, હવે આ તો ઠીક, હવે એટલે આ કોઈનામાં સ્વભાવ પ્રકૃતિ કદાચ ઉપલબ્ધ ન હોય તો મહારાજ કે એને પૂર્વનું કોઈક મોટું બેલેન્સ હશે તો આ સત્સંગ મળ્યો છે, નહીંતર આ ભગવાન સ્વામિનારાયણ મળે જ ક્યાંથી, અહીં બેહવાનું મળે ક્યાંથી? આ છોકરાઓ નાના નાના છે ને, આ કોઈ નાના સુના નહીં હોય, નહીંતર અહીં બેહવાનું ન મળે. પૂર્વનું બેલેન્સ છે આ બધાનું, એટલે આ બાળકો આ બધા મોટા મુક્તો છે. આપ સૌને પ્રશ્ન પૂછું, સફરજનને ભગવાનને ધરાયા પછી લ્યો આ સફરજન બોલાય કે ના બોલાય, લ્યો ચીકુ બોલાય કે ના બોલાય? ચીકુ નહીં શું થઈ ગયું? પ્રસાદ. સફરજનનો શું થઈ ગયો? પ્રસાદ. અને સીતાફળ હોય તો શું થઈ ગયો? પ્રસાદ. અને મોહનથાળ હોય તો શું થઈ ગયો? પ્રસાદ. અને કારેલાનું શાક હોય તો શું થઈ ગયું? પ્રસાદ. એમાં ભેદ રહ્યા પહેલાં તો એ શું કહેવાય? લ્યો પ્રસાદ. બરાબર છે. એમ અહીં ભગવાનના દરબારમાં જ્યારે પ્રભુએ એને સ્વીકાર્યા પછી એ બધો થઈ ગયો પ્રસાદ. આ બધા મહારાજના મુક્તો થઈ ગયા. પછી ત્યાં હું ઊંચી જ્ઞાતિનો છું, નીચી જ્ઞાતિનો છું, હું ભણેલો છું, હું હોશિયાર છું, હું બુદ્ધિશાળી છું, આ અહીંયા ભગવાનના દરબારમાં નહીં રાખવું. એ દયાભિમાન છે, એ પણ એક જાતનો અહંકાર થયો, એ નહીં રાખવું. આ બધા ભગવાનના મુક્તો છે, બધા દિવ્ય છે. મહારાજે લોયાનું 18મું વચનામૃત આખું આની ઉપર લખ્યું છે. લોયાનું 18મું આખું વચનામૃત આની ઉપર છે કે કોઈ પ્રકારનું ભગવાનના ભક્તે માન ન રાખવું. મહારાજ એમાં ખૂબ રાજી થાય. મહારાજને ખૂબ ખૂબ પ્રાર્થના કે હે દયાળુ, બસ અમારામાં નિર્માણી પણ દૃઢ થાય, દિવસે દિવસે કોઈ પ્રકારનું માન અમારામાં ન રહે, બસ અમે તમારા દાસ છીએ. અરે દાસ નહીં, આ બધા દાસનો દાસ છીએ. મહારાજે તો એટલું બધું કીધું કે દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં, ભલી તેની ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. લ્યો, દાસનો દાસ થઈ રહેશે જે સત્સંગમાં, દાસ નહીં દાસના દાસ થવું, તો મહારાજ રાજી થાય. મહારાજને બાપાશ્રીને સદગુરુને બાપજીને જ પ્રાર્થના કે એ દયાળુ, આ બધાય અમે સંતો ભલે ઊંચે આસને બેઠા તોય અમે તમારા દાસ છીએ. લ્યો, અમે તમારા દાસ છીએ, અમારે તમારા દાસ થવું પડે જો મહારાજને રાજી કરવા હોય તો. અમે એમ અમે જે અમે બધા મોટા ને અમે ઊંચા ને આમના કરતાં સંતો કરતાં કદાચ ચાર આંગળ અમને ઊંચું બેસવા મળ્યું, અને જો અમને થઈ જાય કે હું તો આ બધા કરતાં મોટો, આ તો બધા કાલે હવારના, તો આ મોટા મોટું અજ્ઞાન મૂકતો નહીં. ભલે અવરભાવની રીતે આ લોકની રીતે કોઈને સત્તા મળી હોય, કોઈને મોટપ મળી હોય, પણ પરભાવમાં તો આપણે બધાએ અહીં બેઠેલા બધાએ મહારાજના મુક્તો છે એવો ભાવ અરસપરસ કેળવવો તો મહારાજ ખૂબ રાજી થાય. સંતોએ હરિભક્તોનો મહિમા પણ સમજવો. મહારાજે લખ્યું છે વચનામૃતમાં, સંતોએ હરિભક્તોનો મહિમા પણ સમજવો અને હરિભક્તોએ સંતોનો મહિમા સમજવો. તમે અમારી સેવા કરો છો અનવસ્ત્રે કરીને, અમારે પણ તમારી સેવા કરવાની છે. કઈ સેવા? આ સેવા, વાતે ચીતે કરીને, કથા વાર્તાએ કરીને અમે તમારી આ સેવા કરીએ છીએ. અમે અન્વસ્ત્ર નથી અમારી જોડે, કંઈ અમે કમાવા નથી જતા. તમે ભગવાનની ઈચ્છાથી કમાવા જાઓ છો, તમે અન્વસ્ત્રે અમને સંતોને તોતિયાઓ ડાળો, રસોઈ આપો, જમાડો, હરિભક્તોને જમાડો, અને અમે એનો બદલો વાળીએ છીએ. કેવી રીતે? આ રીતે.
કથા વાર્તાથી અમે તમારી સત્સંગ કરીને સેવા કરીએ છીએ. આ પણ એક સેવા છે તમારી માટે. કોઈ પ્રકારનું માન અમે કે તમે આપણે ન રાખીએ તો મહારાજ ખૂબ રાજી થાય એવી રાજી કરવાની રીત આપણે સત્સંગમાં આવીને શીખવી એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.